તાપી જિલ્લાની એકલવ્ય શાળામાં જોવા મળી રહી છે અસુવિધા. ઇન્દુ ગામે આવેલી એકલવ્ય શાળામાં બાળકો માટે પૂરતા સાધનો પણ નથી. રૂમમાં આવેલા લોકર જર્જરિત જોવા મળ્યા તો સુવા માટે સારા પલંગ પણ નથી. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્ટડી ટેબલ અપાયા નથી, ખુરશી પણ નથી અપાઈ. આ દ્રશ્ય જોઈને એ સવાલ ઉઠે છે કે આદિજાતિ વિભાગ તરફથી અપાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આખરે વપરાય છે ક્યાં? આદિજાતિ વિસ્તારના બાળકોને પૂરતો વિકાસ થાય અને તેઓને અભ્યાસ મળી રહે એ માટે તાપી જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા એકલવ્ય મોડલ શાળાનું શરૂઆત કરવામાં આવી હતી. દ્રશ્યો બતાવવા માંગીશ. તાપી જિલ્લામાં આવેલી આ ઇન્દુ ખાતેની એકલવ્ય શાળા છે કે જેમાં કેટલાક સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલે કે કહી શકાય કે જે આદિજાતિ વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટનો ઉપયોગ પૂરતો થઈ નથી રહ્યો. કેટલીક જગ્યા પર ફોલ્ડિંગ સ્ટડી ટેબલ અને કુશન સાથેની ખુરશીઓ નહિવત જોવા મળી રહી છે અને તાપી જિલ્લામાં તો આવી જે સુવિધા તે છે તે નથી. તો બીજી તરફ જે લોકરો છે તે પૂરતા પ્રમાણમાં જોવા નથી મળી રહ્યા. એટલે કહી શકાય કે આદિજાતિ વિસ્તારમાં જે એકલવ્ય શાળાઓ ચાલે છે તેમાં કેટલીક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી.